વલસાડ જિલ્લાના બનતા સાયબર ક્રાઇમના ગુનાને અટકાવવા માટે રાજ્યના ગૃહમંત્રી દ્વારા વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના બીજા માળે શરૂ કરવામાં આવેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 3 પીએસઆઈ તેમજ 16 પોલીસ સ્ટાફને ફરજ પર મૂકવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં બનતા ઓનલાઈન ફ્રોડ જેવી ઘટનાઓને ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે. તમે જાણો છો એમ હવે નાણાકીય જે લેવડ દેવડ છે એ ડિજિટલ પ્લેટફોર્મ પર થાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં લોકોની જાગૃતિ વધી છે. મોટાભાગના માણસો વોટ્સઅપ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર સતત જાગૃત રહે છે અને કામગીરી કરે છે. એમની સાથે જે છેતરપિંડી થાય છે અથવા એમને બીજા જે બનાવ બને છે એ તમામ સાયબર ક્રાઇમને લગતા છે. આ ફરિયાદો રોજે રોજ વધતી જાય છે, જેને કારણોસર તારીખ 27/5 રોજ ગુજરાત સરકારે 10 જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખોલવાની જાહેરાત કરી. જે આધારે આજરોજ માનનીય ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્ય નાઓએ ગાંધીનગરથી 10 પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું અને આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વલસાડ ખાતે 1.3 પીએસઆઈ અને 16 પોલીસના માણસો એ રીતે નિમણૂક કરી પોલીસ અધિક્ષક કચેરીમાં બીજા માળે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. નાણાકીય લેવડ દેવડ માટે બેંક તરફથી પિન નંબર અથવા પાસવર્ડ આપવામાં આવે છે. એ પાસવર્ડ કોઈની સાથે શેર કરવો જોઈએ નહીં. કોઈ પણ અજાણી લિંક એના પર ક્લિક કરવું જોઈએ નહીં. નાણાકીય બાબતો છે એ ખૂબ ધ્યાનથી કરવી જોઈએ અને ક્યારે બેંક તરફથી પિન નંબર કે પાસબુક નંબર કે ખાતા નંબર કે કોઈ પણ બાબત માંગવામાં આવતી નથી. એટલે આ જે બેંકની માહિતી છે એ જો ગુપ્ત રાખવામાં આવે તો જે સાયબર ક્રાઇમથી છેતરપિંડી થાય છે એ બનાવ બનતા અટકે. એટલે જાગૃતિ એ જ ઉપાય. એટલા માટે આ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે જે આ પ્રકારની ફરિયાદો છે એના નિવારણ માટે અત્રે ખોલવામાં આવે છે.